हेलो फ्रेंड्स, गुड मॉर्निंग બધાને. ગયા લેક્ચરમાં આપણે આગળનું ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટ કર્યું તો એમ ત્યારે લાસ્ટમાં થોડુંક મતલબમાં ફટાફટ જ કે ઉતાવળ મે તમને કીધું હતું કે ભાઈ સ્વાધ્યાય આવી રીતના છે. ચેપ્ટર નંબર 6 માં વિજ્ઞાપન પત્રમાં કે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 2 3 અને 4 લખજો તમે વિસ્તારપૂર્વક પ્રશ્ન નહીં લખતા, પણ હવે તો એ આશા તમે છોડી દેવા મને એવું લાગે છે લખવાની દે, પણ કઈ નહીં આપણે લખશું જેવું આવડે ને જેટલું લખાય એટલું લખશું. મતલબમાં તો ફરીથી એક વાર રિપીટ કરાવી દઉં કે ભાઈ સ્વાધ્યાયમાં જે પ્રશ્ન આપણા અભ્યાસક્રમમાં હોય એ જ પ્રશ્નો લખવાના છે, બીજા પ્રશ્નો આપણે લખવાના નથી. અને મેં ત્યારે કીધું હતું ચેપ્ટર નંબર 6 માં કે ભાઈ આ મુદ્દા આપણા અભ્યાસક્રમમાં છે અને આ મુદ્દા નથી. ફરીથી એક વખત કહી દઉં છું તમને બધાને કે ભાઈ ચેપ્ટર નંબર 6 માં 6.1, 2 અને 3 ઈ છે, પછી 6.4, 5 અને 6 ઈ નથી, 6.7 છે, 6.8 છે, પાછું 6.9 નથી. એટલે હું તમને એટલા માટે આ કહું છું કે તમને ખબર પડે કે ભાઈ આપણા અભ્યાસક્રમમાં છે કે નહીં. તો અત્યારે આપણે આવી જઈએ ચેપ્ટર નંબર 7 માં ભાગ બે નું છેલ્લું ચેપ્ટર, એમ કે ચેપ્ટર નંબર 7 શેરમૂડી અને શેરના પ્રકારો. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ને પહેલા જો આપણને કીધું છે કે આ પ્રકરણમાં તમે શું શીખશો, આપણે ટેક્સ્ટબુકમાં સાઈડમાં બોક્સ બનાવીને આપ્યું છે ને, તો આપણે એ બોક્સમાં આવી જઈએ. પહેલા શેરનો અર્થ અને વ્યાખ્યા, શેર કોને કહેવાય, સામાન્ય ભાષામાં શેર એટલે શું, મૂડી એટલે તો આપણને અંદાજ આવી જાય કે ભાઈ નાણાં હોઈ શકે કે આને મૂડી કહેવાય એમ, પણ તો શેર એટલે શું એમ, તો એ શેરનો અર્થ સમજવાનો છે અને એના પ્રકારોને સમજવાના છે. ત્યાર પછી 7.2 શેરની લાક્ષણિકતા, તો એ ચાલુ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાંથી ગવર્મેન્ટે બાદ કરી છે, ચાલુ વર્ષ માટે, જો કાયમ માટે નહીં એમ. ત્યાર પછી જો 7.3 છે શેર મૂડીના પ્રકારો, કે મૂડી તો છે પરંતુ શેર મૂડી કયા કયા પ્રકારે હોય શકે, સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરપાઈ મૂડી, આવી અલગ અલગ મૂડીના પ્રકારો હોય છે, પરંતુ એ ચાલુ વર્ષ માટે ગવર્મેન્ટે આપણા અભ્યાસક્રમમાંથી બાદ કરેલા છે. તમારો ભાર હળવો કર્યો છે આ માહોલમાં એમ. પછી 7.4 શેરના પ્રકારો એમ, તો 7.4 માં આપણે શેરના પ્રકારોને પાછા સમજવાના છે, એ આપણા અભ્યાસક્રમમાં છે. તો ટૂંકમાં અત્યાર સુધીમાં કેટલા મુદ્દા નીકળ્યા, 2, 7.2 અને 7.3, આ બંને મુદ્દા નીકળી ગયા. 7.1 છે અને 7.4 છે આપણા અભ્યાસક્રમમાં. પછી આવી જાય 7.5 માં કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત, કે ભાઈ ઇક્વિટી શેર કોને કહેવાય અને પ્રેફરન્સ શેર કોને કહેવાય. આગળ આપણે જોઈએ ને કે તફાવત જોઈએ તો આવેદન પત્ર નો અને નિયમન પત્ર નો કેટલો સરસ રીતના તફાવતને યાદ રાખ્યો. તો આપણે પહેલા 4 મુદ્દા લાઈનમાં યાદ રાખ્યા હતા, પછીના 3 મુદ્દા સ્વરૂપે આપણે યાદ રાખ્યા હતા. ટૂંકમાં એવી રીતના આપણે આખો તફાવત યાદ રાખવાની ટ્રાય કરી હતી. ત્યાર પછી જો આપણને એવું કીધું છે કે શેર પ્રમાણપત્ર, તો 7.6 છે ને એ આપણા અભ્યાસક્રમમાં નથી, 7.5 પાછું છે, એટલે યાદ રાખવું તફાવત આપણા અભ્યાસક્રમમાં છે. પછી 7.7 છે શેરોનું ડિમટીરિયલાઇઝેશન, તો એ આપણા અભ્યાસક્રમમાં છે કે ભાઈ ડિમેટ ખાતું શા માટે ખોલાવવું પડે, એની જરૂર શા માટે પડે, એ ખાતું ખોલાવવાથી આપણને શું ફાયદા થાય, શું ગેરફાયદા થાય, એની મર્યાદા શું, આ બધું આપણે સમજવાનું છે ટૂંકમાં. ત્યાર પછી આપણને એવું કીધું 7.8 શેર બહાર પાડવાની વિધિ, તો શેર કેવી રીતના બહાર પડાય છે એમને, એ બહાર પાડવા માટે કઈ વિધિમાંથી, કઈ પ્રક્રિયામાંથી, કઈ તબક્કામાંથી આપણે પસાર થવું પડે છે, તો આ બધું સમજવાનું છે. તો શેર અલગ અલગ કિંમતે બહાર પડાય, મૂળ કિંમત અને દાર્શનિક કિંમતે બહાર પડે, પ્રીમિયમ થી કે વટાવથી બહાર પાડી શકાય, આ બધા મુદ્દાને આપણે સમજવાના છે. ત્યાર પછી આપણને જો કીધું છે 7.9 માં બોનસ શેર, તો એ આપણા અભ્યાસક્રમમાં ચાલુ વર્ષ માટે બાદ કરેલું છે. અને 7.10 હકના શેર, તો એ પણ આપણા અભ્યાસક્રમમાંથી બાદ થઈ ગયું છે. ટૂંકમાં આ વર્ષે ચાલુ વર્ષે આપણા અભ્યાસક્રમમાં 7.1, 7.4, 7.5, 7.7 અને 7.8 ટોટલ એટલા મુદ્દા છે. 7.2, 7.3, 7.6, 7.9 અને 7.10 ચાલુ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાંથી બાદ થઈ ગયા છે. ખબર પડી જાય તો તમારે પેન્સિલથી ટેક કરી દેવા અથવા તો રાઉન્ડ કરી દેવા કે ભાઈ આ મુદ્દા છે અને આ મુદ્દા નથી, તો તમને જ્યારે રીડિંગ કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આપણે કેટલું વાંચવું અને કેટલું ન વાંચવું એમ. ત્યાર પછી જો આપણે આપણા ચેપ્ટરમાં આવી જઈએ, ચાલો પ્રસ્તાવના,
તો જો આપણને એમ કીધું છે કે નવી કંપનીમાં પ્રવર્તકો મૂડીનો અંદાજ નક્કી કરો, તો આપણે પ્રવર્તકો કોને કહેવાય ને, તો આપણે દર લેક્ચરમાં સમજાવ, તો ક્લાસમાં હું તમને કહેતી અને એક ઓનલાઈન લેક્ચરમાં મેં તમને ગયા વખતે કીધું હતું કે પ્રવર્તકો કે પ્રયોજકો કે કંપનીના સ્થાપકો એ બધું એક જ કહેવાય. મેં આપણે ક્લાસમાં સમજતા ને ત્યાં કીધું હતું કંપનીના સ્થાપકો ને બીજા કયા નામે ઓળખાય, તો પ્રવર્તકો ને પ્રયોજકોના નામે ઓળખાય. તો એ નવી સ્થપાતી કંપનીના પ્રવર્તકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કેટલી મૂડી જોઈએ છે તેનો અંદાજ નક્કી કરે છે. હવે કંપનીના સ્થાપકો હોય, પ્રવર્તકો હોય કે પ્રયોજકો હોય, એ કોઈ પણ પ્રકારની કંપનીની શરૂઆત કરે અને કેટલી મૂડી જોશે એનો અંદાજ લગાવ્યા વગર જ તે કોઈ પણ કંપનીની શરૂઆત કરી શકે. તમારે કે મારે કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો આપણે આપણું બેકગ્રાઉન્ડ ચેક કરવું પડે ને કે આપણી પાસે કેટલી મૂડી છે, અથવા તો મૂડી હોય તો આપણે ભવિષ્યનો અંદાજ લગાવવો પડે. ટૂંકમાં આવું નક્કી તો કરવું પડે કે નહીં. તો અહીંયા કંપનીના પ્રવર્તકો એટલે કે કંપનીના સ્થાપકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની આવા ત્રણેય પ્રકારની મૂડીનો અંદાજ લગાવે છે. એમ જો આપણને કીધું ને જમીન મકાન, ટૂંકમાં નવી મશીનરી વસાવી હોય તો મૂડીની જરૂર પડે કે નહીં, પછી નવા નવા સંશોધનો ટૂંકમાં નવી નવી વસ્તુની જરૂર પડી હોય તો એ મૂડીની જરૂર પડે કે નહીં. જો આપણને કીધું જમીન મકાન યંત્રો ફર્નિચર જેવી સ્થિર મિલકતોની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત છે. હવે સ્થિર મિલકતો એટલે કે જે કંપનીમાં કે કોઈ પણ પેઢીમાં કે સંસ્થામાં સ્થિર મિલકત એટલે કે એ ઉપયોગી બને છે ને, એવી મિલકત છે કે સ્થિર છે એમ, એને તમે આજે લીધી ને કાલે પાછી ચેન્જ કરી શકો એવું ન બને, એ તમને કાયમ માટે ઉપયોગી છે એવી મિલકત છે સ્થિર મિલકત. તમને ખબર જ હશે સ્થિર મિલકતો, ચલિત મિલકતો આ કોને કહેવાય, અકાઉન્ટમાં જ્યારે તમે સમજતા હશે ને ત્યારે તમને ખબર હશે. તો ટૂંકમાં આ એક કાયમી મિલકત ગણાય તમારે, એમ જમીન મકાન યંત્રો ફર્નિચર. એવું તો નથી ને કે તમારી જમીન હોય આજે આ આટલી જમીન છે તો કાલે પાછી ચેન્જ થશે, કાલે બાજુની વાળી જમીન તમારા ભાગમાં આવશે પછી પરમ દિવસે પાછી ચેન્જ થાય, આવું તો નથી ને. આપણા ઘરે મશીનરી હોય કદાચ, હાલો તો આપણે આપણા ઘરની વાત કરીએ કંપની છોડીને, હમણાં મશીનરી હોય તો એવું જ નથી ને કે આજે તમે આ મશીને તમારા ઘરે વર્ક કરતા હોય તો કાલે પાછું બીજું મશીન આવી જાય, પરમ દિવસે ત્રીજાનું મશીન આવશે, આમ વર્ષના 365 દિવસ અલગ અલગ મશીનરી આવે, એવું તો નથી ને. ટૂંકમાં કોઈ પણ પ્રકારની એક સ્થિર મિલકત છે કે નહીં, તો એક આ સ્થિર મિલકતો કે જેની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત પડે છે. હવે આપણી પાસે બેકગ્રાઉન્ડમાં 1000 રૂપિયા હોય ને આપણે જમીન મકાન યંત્રો ફર્નિચર વસાવવાની વાત કરીએ તો એ આપણા લેવલ 12 ગણાય છે એમ ટૂંકમાં. તો આવી મિલકતો વસાવવા માટે આપણે મૂડીની જરૂર પડે છે, કેવી, કાયમી મૂડીની, એમ ફિક્સેડ કેપિટલ, એમ કે ભાઈ ચોક્કસ મૂડીની જરૂર પડે છે. તે જ પ્રમાણે કંપનીનો ધંધો શરૂ થયા પછી રોજિંદા વહીવટ અને ઉત્પાદનને લગતા ખર્ચને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કોઈ પણ કંપનીની શરૂઆત કરી હોય આપણે તો એ ધંધો શરૂ થયા પછી રોજિંદા એટલે કે કાયમના વહીવટ કરવા માટે ઉત્પાદનને લગતા ખર્ચને પહોંચી વળવા, તો ઉત્પાદનને લગતા ખર્ચ કેવા હોય તો ભાઈ સ્ટેશનરીને લગતા હોય, પછી ધંધાના રોજિંદા નવા નવા ખર્ચા હોય, અલગ અલગ પ્રકારના ટૂંકમાં ખર્ચા હોય, તો આ બધા ખર્ચને પહોંચી વળવા માટે કેવી મૂડીની જરૂર પડે, કાર્યશીલ મૂડી કે જે વર્કિંગ કેપિટલ છે એમ, કે જેને આજે તમે આ જગ્યાએ રોકાણ કરો છો તો પણ તમને વળતર મળી રહે છે, બીજી જગ્યાએ રોકાણ કરો છો તો પણ તમને વળતર મળી રહે છે, તો આવી મૂડી છે ને તમારી કાર્યશીલ મૂડી કહેવાય કે જેનું કાર્ય શરૂ છે એમ ટૂંકમાં. તો આવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. તો આમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ટૂંકમાં રોજિંદા જીવનમાં ઉપયોગી થતી હોય ઈ મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપની શું બહાર પાડે, શેર બહાર પાડે. આપણે પ્રસ્તાવનામાં જોયું ને, ખબર પડી જાય, સમજાઈ જાય. તો આ હતી પ્રસ્તાવના. જો આપણામાં અહીંયા આપણને કીધું છે ને કે નવી કંપનીમાં પ્રવર્તકો મૂડીનો અંદાજ નક્કી કરે છે, મિલકતની ખરીદી માટે મૂડીની જરૂરિયાત રહે છે. કોઈ પણ મિલકતની ખરીદી કરવી હોય તો આપણે શેની જરૂર પડે, મૂડીની જરૂર પડે, શેની જરૂર પડે, મૂડીની જરૂર પડે. મૂડી વગર કોઈ પણ મિલકતોની ખરીદી કરી શકાતી નથી. તો એ જરૂરિયાતને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે, અને એવા સંજોગોમાં એ મૂડી મેળવવા માટે કંપની શું બહાર પાડે, શેર બહાર પાડે. જોઈએ આપણે અર્થ સામાન્ય ભાષામાં. સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ કેવું હોય છે, મોટું હોય છે. હવે મેં તમને કીધું ને કે આપણી પાસે 1000 રૂપિયા હોય ને આપણે કોઈ પણ કંપનીની શરૂઆત કરવાનું વિચારીએ તો એ શરૂઆત થઈ શકે નહીં. આપણે કંપનીની શરૂઆત કરવી હોય તો આપણા બેકગ્રાઉન્ડમાં શું હોવી જોઈએ,
મૂડી આપણા બેકગ્રાઉન્ડમાં કેપિટલ હોવી જોઈએ, તો જ તે આપણે આપણી કંપનીની શું કરી શકીએ, શરૂઆત કરી શકીએ. તો આપણે જોઈએ કે સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે. હવે કોઈ પણ વ્યક્તિ પોતે માલિકીથી કોઈ પણ કંપનીની શરૂઆત કરતો હોય તો એના બેકગ્રાઉન્ડમાં મૂડી તો હોય કે નહીં, મૂડી વગર કંપનીની શરૂઆત થઈ શકે નહીં. તો આપણે કીધું ને કે જો નાના નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે, આ પ્રત્યેક ભાગને શેર કહે છે. જો આપણને આ વ્યાખ્યામાં નીચે કીધું છે કેવા ભાગો, તો કે ભાઈ નાના નાના ભાગને વિભાજિત કરવા એટલે કે ડિવાઈડ કરવા, નાના નાના ભાગ એટલે ટૂંકમાં ટુકડા કરી નાખવા. એમ આપણે હવે કોઈ પણ વર્ક હોય, માની લો કે ત્રણ ક્લાસમાં સ્ટુડન્ટ આપણે 11 કોમર્સના એ બી સી, હવે કોઈ પણ એક શિક્ષક હોય, કઈ પણ માહિતી આપવાની હોય, કઈ પણ જાણ કરવાની હોય, અને કોઈ એક શિક્ષક છે એ તમને કોન્ટેક્ટ દ્વારા માહિતી પહોંચાડે છે, તો હવે સમય માંગી લે કે નહીં, ઘણો બધો સમય જતો રહી કે નહીં. જો આ જ માહિતી તમને સાત આઠ શિક્ષક દ્વારા ટૂંકમાં કાર્યને વિભાજિત કરી દેવામાં આવે તો માહિતી ફટાફટ પહોંચી જાય અને કાર્ય જલ્દી પૂરું થઈ જાય કે નહીં. તો અહીંયા આપણને એવું જ કીધું છે કે નાના નાના ભાગમાં એ લોકો શું કરી દે છે, વિભાજિત કરી દે છે. આ વિભાજિત કરવામાં આવે એ ભાગ એટલે શું, શેર, ટૂંકમાં વહેંચવું. શું વહેંચવું? શેર કરવું. એમ તો આવા નાના ભાગમાં વિભાજિત કરવામાં આવે આ ભાગને શેર કહેવામાં આવે છે. શેર એટલે શેર હોલ્ડરનું કંપનીમાં રહેલું નાણામાં વ્યક્ત કરી શકાય એવું હિત. હવે આપણને ખબર છે શેર હોલ્ડરો હોય નાણામાં વ્યક્ત કરી શકે. શેર હોલ્ડરો કઈ એવું તો ન કહી ને કાલો ભાઈ આજે હું અહીંયા હાજર થઈ ગયો એટલે મારું હિત આવી ગયું, એવું તો નથી ને. આપણી ખુદની હાજરીના કારણે કંપની એવું તો નથી માની લેતી ને કે આ ભાઈ એનું પ્રોફિટ આપી દીધું છે. આપણે નાણામાં રજૂઆત કરવી પડે, નાણામાં વ્યક્ત કરવું પડે છે. તો જે આપણને કીધું કે નાણામાં વ્યક્ત કરી શકાય તેવું હિત, ટૂંકમાં નાણામાં રજૂઆત કરી શકાય એવું હિત, નાણામાં સાબિત કરી શકાય તેવું હિત. એમ તો કંપનીના શેર એટલે કે ભાઈ શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણામાં વ્યક્ત થઈ શકે તેવું હિત. પછી જો આપણને નીચે કીધું છે વ્યાખ્યા આપી છે જો આપણને, તો સામાન્ય રીતે પેલા આપણે વ્યાખ્યા સમજી લઈ પછી ઉપરના મુદ્દાને સમજીએ. જો તમે વ્યાખ્યા સમજશો ને એટલે તમને ફટાફટ યાદ રહી જશે. વ્યાખ્યા મેં તમને બને ત્યાં સુધી ક્લાસમાં હું એવી રીતના વ્યાખ્યા રેડી કરાવતી કે ભાઈ તમને તમારી લેંગ્વેજમાં કે ભાઈ સમજાઈ જાય, અને કોઈ પણ પૂછે ગમે ત્યારે તો તમે એને 50% તો ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ આ કહેવા માંગે છે. તો એમ એવી રીતના આપણે બધી વ્યાખ્યાને સમજાતા કે નહીં, જ્યારથી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું જેટલા ચેપ્ટર ક્લાસમાં ચલાવ્યા એટલા. તો અહીંયા રીતે આપણે એવું જ રાખવાનું છે. તો જોઈએ આપણે આપણી વ્યાખ્યા. તો આપણી વ્યાખ્યા શું કહે છે જોઈએ. જો કંપની ધારા 2013 મુજબ, પેલા તો આપણે છે ને આપણો કંપની ધારો નહીં ભૂલવાનો, એસપી ભણી ત્યાં સુધી કંપની ધારાને બહુ યાદ રાખવો પડશે તમારે, ને એમાં વધારે પડતા કંપની ધારા નથી યાદ રાખવાનો. 2013 નો કંપની ધારો, અને એ પેલાનો કંપની ધારો આપણને ખબર છે ક્યારે આવ્યો હતો, 1900 આગળનો. તો એ કંપની ધારા મુજબ શેર એટલે કે, તો જોઈએ આપણે શેર એટલે કંપનીની, કોની કંપનીની, ખાસ યાદ રાખવાનું કે ભાઈ શેર એટલે કંપનીની કેવો ભાગ છે કંપનીનો, શેર મૂડીનો. આપણે ચેપ્ટરનું નામ યાદ રાખી લેવાનું છે ભાઈ શરૂઆતમાં, કે શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ કે જેમાં કોનો સમાવેશ થાય, સ્ટોકનો પણ સમાવેશ થાય. કોનો? સ્ટોકનો. સ્ટોકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીને કેવા ભાગોમાં વહેંચી નાખે, તો કે નાના નાના ભાગમાં. કેવા? નાના નાના ભાગમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શું કહેવાય? શેર કહેવાય. શું કહેવાય? શેર. તો નોર્મલ રીતે જ યાદ રાખવાની છે, વધારે અઘરી પણ નથી, સિમ્પલ રીતે યાદ રાખવાની કે ભાઈ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ. પેલા એટલું ખાલી યાદ રાખવાનું કે જેમાં કોનો સમાવેશ થાય, સ્ટોકનો પણ સમાવેશ થાય છે. તો હવે કંપની એની જે શેર મૂડી છે ને એના નાના નાના ભાગોને વહેંચી નાખે છે, આને શું કહેવાય? શેર કહેવાય. નોર્મલ રીતના યાદ રાખવાનું કે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં કોનો સમાવેશ થાય, સ્ટોકનો સમાવેશ થાય. બે બાબત યાદ રાખવાની, પેલું શેર મૂડીનો એક ભાગ, સ્ટોકનો પણ સમાવેશ થાય, અને શેર મૂડીને નાના નાના ભાગમાં વહેંચે એટલે શેર. આખી વ્યાખ્યા પૂરી થઈ ગઈ. ત્રણ મુદ્દા યાદ રાખશો નોર્મલ એટલે. પહેલો મુદ્દો યાદ રાખવાનો કે શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય, અને શેર મૂડીને નાના નાના ભાગમાં વહેંચી નાખે. આ એટલે શેર. ખબર પડી જાય, સમજાઈ જાય વ્યાખ્યા. શેર એટલે કંપનીની એક શેર મૂડી ગણાય છે.
જેમાં સ્ટ્રોકનો પણ સમાવેશ થાય છે અને એના નાના નાના ભાગોને વહેંચી નાખે છે. આ દરેક ભાગને શું કહેવાય? શેર કહેવાય છે. હવે જોઈએ આપણે નીચેનો મુદ્દો છે ને, જો આપણે એ ઉપરના મુદ્દામાં સમજવાનું છે. પહેલા આપણે વ્યાખ્યાને સમજાતા તો જોઈએ આપણે. કંપની પોતાની મૂડી એકઠી કરવા કાયદાની જોગવાઈ મુજબ શું બહાર પાડતો હતો? વિજ્ઞાપન પત્ર. શું બહાર પાડતો હતો? વિજ્ઞાપન પત્ર. સામાન્ય ભાષામાં વિજ્ઞાપન પત્ર એટલે શું થાય? જાહેરાત. આપણે વ્યાખ્યાને સમજાતા ને ગયા લેક્ચરમાં, ટૂંકમાં ગયા લેક્ચર એટલે કે ભાઈ ગયું ચેપ્ટર સમજાતા ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડે. વિજ્ઞાપન પત્ર શા માટે બહાર પાડતી? તો કે ભાઈ જાહેર જનતાને કંપની પોતાના શું ખરીદવા આમંત્રણ આપતી? તો કે શેર ખરીદવા આમંત્રણ આપતી. તો અહીંયા આપણે એ જોયું કે નહીં કે ભાઈ શેર કોને કહેવાય? તો એ શેર ખરીદવા માટે આમંત્રણ આપતી. તો આપણે સામાન્ય ભાષામાં શેર કોને કહેવાય? આપણી સેક્રેટરીની ભાષામાં ટૂંકમાં કંપની ધારા મુજબ શેર કોને કહેવાય? તો એ જોયું આપણે. તો જે આપણને અહીંયા ફરીથી કીધું છે કે કંપની પોતાને શું એકઠી કરવા માટે? તો કે ભાઈ મૂડી એકઠી કરવા માટે. શું એકઠી કરવા માટે? મૂડી એકઠી કરવા માટે. કાયદાની જોગવાઈ મુજબ શું બહાર પાડતું? વિજ્ઞાપન પત્ર. શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર. તો આ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શું ખરીદવા માટે આમંત્રણ આપતી? શેર ખરીદવા આમંત્રણ આપતી. તો આ શેર ખરીદવા આમંત્રણ આપે છે જે વ્યક્તિ શેર ધારણ કરે છે. ધારણ કરવું એટલે કે ભાઈ જે વ્યક્તિ કંપનીના શેરને ખરીદે છે એને ધારણ કર્યું કહેવાય. સ્વીકાર્યું કર્યું, સ્વીકાર્યું કહેવાય ટૂંકમાં એમ. તો જે શેર ધારણ કરે તે કંપનીનો શું બની જાય? શેર હોલ્ડર. મેં તમને પહેલા કીધું હતું ને કે ક્લાસમાં કે જો તમે કોઈ કંપનીના શેર ખરીદો છો તો તમે એ કંપનીના શું ગણાવ? શેર હોલ્ડર ગણાવ. શું ગણાવ? શેર હોલ્ડર ગણાવ. તો આ કંપની પોતાની મૂડી એકઠી કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર બહાર પાડે. અને જાહેર જનતાને પોતાના શેર ખરીદવા માટે શું આપે? આમંત્રણ આપે. તો જે વ્યક્તિને આમંત્રણ આપે અને જે વ્યક્તિ શેરને ધારણ કરે એટલે કે ટૂંકમાં શેર ખરીદે છે એ કંપનીનો શેર હોલ્ડર કહેવાય. માની લ્યો કે તમે કોઈ કંપનીની શરૂઆત કરો છો. શા માટે શરૂઆત કરો છો? કે ભાઈ કંપનીના શેર બહાર પાડવા અને મૂડી એકઠી કરવા માટે. તો હવે હું તમારી કંપનીમાંથી કોઈ પણ શેર ખરીદું છું. તમે કેવી રીતના શેર બહાર પાડ્યા? તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા તમે બહાર પાડી અને જાહેર જનતાને તમારા શેર ખરીદવા માટે શું આપ્યું છે? આમંત્રણ આપ્યું છે. અને હું તમારા શેરને ધારણ કરીશ એટલે કે સ્વીકારીશ, ખરીદીશ. તો હું તમારા કંપનીનો શું ગણાવ? શેર હોલ્ડર ગણાવ. તો ખબર પડી જાય, સમજાઈ જાય. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ, શેરના પ્રકારોની વાત કરી છે. હવે જો આપણને પાછળના પેજ ઉપર તો શેરની લાક્ષણિકતા છે, પરંતુ એ આપણા અભ્યાસક્રમમાં છે નહીં ચાલુ વર્ષ માટે. પછી જો આપણને કીધું છે કે શેર મૂડીના પ્રકારો. શેર મૂડી છે ને અલગ અલગ પ્રકારની હોય છે. મેં તમને કીધું હતું ને સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, મંગાવેલી મૂડી, ભરપાઈ થયેલી મૂડી. તો આવી અલગ અલગ પ્રકારની મૂડી હશે. તો એ પણ ચાલુ વર્ષ માટે આપણા અભ્યાસક્રમમાંથી બાદ થયેલું છે. હવે આપણે જોવાના છે એના પ્રકાર. તો કેવા અલગ અલગ પ્રકારે શેર હોય શકે? તો કયા અલગ 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 પ્રકારે શેર હોય શકે જોઈએ આપણે. જો આપણને અહીંયા શરૂઆતમાં ઉપર કીધું છે કે શેરના પ્રકારો. હવે શેર કેવાય કોને એ તો આપણે સમજી લીધા કે ભાઈ નાના નાના ભાગને વિભાજિત કરે એને શેર કહેવાય સામાન્ય ભાષામાં. અને કંપની ધારા પ્રમાણે આપણે સમજ્યા કે ભાઈ 2003 કંપની ધારા મુજબ શેર એટલે કે કંપનીના શેર મૂડીનો એક ભાગ કે જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય. અને કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગમાં વહેંચી નાખે. આ દરેક ભાગને શું કહેવાય? શેર કહેવાય. આવું આપણે વ્યાખ્યામાં જોયું. હવે આપણે શેર મૂડીના પ્રકારોને સમજવાના છે. તો જો આમાં આપણને સાઈડમાં સૌ પ્રથમ મુખ્ય કેટલા પ્રકારો આવશે? બે પ્રકારો. બે પ્રકારોમાં પહેલો પ્રકાર જો આપણને સાઈડમાં કીધું છે ને કે પહેલો પ્રકાર આપણો છે ઇક્વિટી શેર. કયો? ઇક્વિટી શેર. ખબર પડી જાય પહેલો પ્રકાર ઇક્વિટી શેર. ત્યાર પછી બીજો પ્રકાર જો આપણને આપ્યો છે પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય એ પણ આપણે સમજવાનું છે. આ છતાંય આ ત્રણેય શેરમાં પાછા આપણને વિવિધ પ્રકારો આપ્યા છે. જો તમારા ચોપડીમાં કોષ્ટક આપેલું છે તો એમાં પહેલો પ્રકાર કયો છે? સામાન્ય ઇક્વિટી શેર. કયો? સામાન્ય ઇક્વિટી શેર. ત્યાર પછી બીજા પ્રકારમાં આપણને એવું કીધું છે અન્ય ઇક્વિટી શેર. કયો? અન્ય ઇક્વિટી શેર. ત્યાર પછી ત્રીજો પ્રકાર આપણને આપ્યો છે સ્વેટ ઇક્વિટી શેર. કયો? સ્વેટ ઇક્વિટી શેર. તો આપણને તમને પૂછે ને કે શેરના પ્રકાર કેટલા, તમારે મુખ્ય બે પ્રકાર, એક ઇક્વિટી શેર ને બીજું પ્રેફરન્સ શેર. ખબર પડી જાય. પછી ઇક્વિટી શેરમાં પાછા ત્રણ પ્રકાર પડે છે.
તો કયા ત્રણ પ્રકારો? પહેલું સામાન્ય ઇક્વિટી શેર, બીજું પ્રેફરન્સ અન્ય ઇક્વિટી શેર અને ત્રીજું સ્વેટ ઇક્વિટી શેર. ખાલી તમારે ત્રણ શબ્દ યાદ રાખવાના, સામાન્ય, અન્ય, સ્વેટ. પાછળ તો કોમન છે ભાઈ, ઇક્વિટી શેર. ઇક્વિટી શેર શેરના મુખ્ય બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. પછી ઇક્વિટી શેરમાં પાછા ત્રણ પ્રકાર, એમાં માત્ર પાછળ ખાલી તમારે ઇક્વિટી શેર યાદ નથી રાખવાનું, બાકી તો આગળનું ખાલી નોર્મલ યાદ રાખવાનું છે. સામાન્ય, અન્ય, સ્વેટ, ખબર પડી જાય ત્રણ પ્રકાર. ત્યાર પછી જો સામેની બાજુ છે પ્રેફરન્સ શેર, તો પ્રેફરન્સ શેરમાં પહેલો પ્રકાર જે આપણને આપણી ટેક્સ્ટ બુકની કોષ્ટકમાં આપ્યો છે કે 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા શેર, અને ત્યાર પછી બીજું કીધું છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા શેર. તો અલગ અલગ પ્રકારના શેરના પ્રકાર છે. મુખ્ય પ્રકાર તો તમારે બે જ છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેરમાં ત્રણ પ્રકાર, એમાં પાછળ ઇક્વિટી શેર તો કોમન શબ્દ આવે છે, આગળના છે એમાં તમારે ત્રણ વર્ષ યાદ રાખવાના, સામાન્ય, અન્ય અને સ્વેટ, અને આ બાજુ છે 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા, અને નીચે છે 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. ખબર પડી જાય, સમજાઈ જાય પ્રકારમાં. એક્ઝામમાં પૂછાય કે ભાઈ પ્રકારો કેટલા, તો નોર્મલ તમારે બે પ્રકાર યાદ રાખવાના, અને એમાંય પાછા ત્રણ ત્રણ ભાગ સ્વરૂપે યાદ રાખવાના છે કે ભાઈ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર કોષ્ટક બનાવીને યાદ રાખવું. ખબર પડી જાય, સમજાઈ જાય, એક્ઝામમાં પૂછાણ હોય તો લખી શકો. ઓકે, ત્યાર પછી જો આપણે નીચે આવી જઈએ, એમાં જો આપણને પહેલો જ પ્રકાર એવો આપ્યો છે સામાન્ય ઇક્વિટી શેર. તો સામાન્ય ઇક્વિટી શેર કહેવાય કોને, તો જોઈએ આપણે સામાન્ય ઇક્વિટી શેર એટલે. તો પહેલા સૌ પ્રથમ આપણે અર્થને સમજીએ. તો જોઈએ, જે શેર પર ડિવિડન્ડ મેળવવા, હવે આપણે જે કંપની જે શેર બહાર પડ્યા હોય, આપણે કંપનીના શેર ખરીદ્યા હોય, એ શેર પર ડિવિડન્ડ મેળવવા. ડિવિડન્ડ કોને કહેવાય ખબર? સામાન્ય ભાષામાં તો ડિવિડન્ડ એટલે એમ કે જ્યારે કોઈ કંપની હોય ને, તમે કંપનીના શેર ખરીદ્યા હોય ને, એ કંપનીને જેટલો નફો પ્રાપ્ત થયો હોય, એ નફા ઉપર તમને તમારા શેર દીઠ જે કાંઈ વળતર કે જે કાંઈ વ્યાજ આપવામાં આવે ને, આને ડિવિડન્ડ કહેવાય. એ કંપનીના નફા ઉપર ડિપેન્ડ કરે કેટલા ટકા ડિવિડન્ડ નો વ્યાજ દર આપવો, એમ કંપનીને વધારે નફો થયો હોય તો એટલા પ્રમાણમાં ડિવિડન્ડ નો દર નક્કી કરે, અને કંપનીનો નફો ઓછા પ્રમાણમાં થયો હોય તો એ પ્રમાણે ડિવિડન્ડ નો દર નક્કી કરે. તો ટૂંકમાં ડિવિડન્ડ એટલે સામાન્ય ભાષામાં ખબર પડી જાય. તો આ પહેલો અર્થ, આપણે પહેલો પ્રકાર છે ને સામાન્ય ઇક્વિટી શેર, એનો અર્થ સમજે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે તમને આ બધા અર્થ પૂછાય, શેરના પ્રકારોનું કોષ્ટક પૂછાય, તો તમારે યાદ રાખવાનું રહેશે. ટૂંકા પ્રશ્નોમાં પૂછાય, એક માર્કમાં શેરની વ્યાખ્યા એટલે શું, આ બધું પૂછાય ને, તો યાદ રાખવું પડશે. તો ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા, મૂડી પરત એટલે કે ભાઈ મૂડી પરત એટલે કે પાછી મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો, જો આપણને અહીંયા કીધું ને કે જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો કોણ, ખાસ યાદ રાખજો. અહીંયા આપણે સમજીએ છીએ સામાન્ય ઇક્વિટી છે, પરંતુ વ્યાખ્યામાં આપણને પ્રેફરન્સ શેર હોલ્ડરોનો આપ્યો એટલે લોચો ન મારતા એક્ઝામમાં. નહીતર ઘણા એવું જ લખીને આવશે કે જે શેર પર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા ઇક્વિટી શેર હોલ્ડરોને. તો આખો મિનિંગ અહીંયા ચેન્જ થઈ જશે. મિનિંગ તો ચેન્જ પછી થશે, અહીંયા આખા શેર હોલ્ડરો ચેન્જ થઈ જશે, અને શેર હોલ્ડરો ચેન્જ થાય ને એટલે એના આખા હકે બદલાઈ જાય, એટલું યાદ રાખજો. એટલે અહીંયા કોણ, પ્રેફરન્સ શેર હોલ્ડર. આપણે સમજીએ છીએ ઇક્વિટી શેર હોલ્ડર, પરંતુ પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી, ટૂંકમાં પ્રેફરન્સ શેર હોલ્ડર પછી શું મળતો હોય, હક મળતો હોય. તો પેલો કોને મળે, પ્રેફરન્સ શેર હોલ્ડર. જો અહીંયા કીધું ને આપણને કે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય તેવા શેરને કયા કહેવાય, ઇક્વિટી શેર કહે છે. ટૂંકમાં તમારે આગળનું છે ને નોર્મલ યાદ રાખવાનું, ડિવિડન્ડ મેળવવાનું, મૂડી પરત કરવા, પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય ને, એને ખબર પડી જાય. નોર્મલ બે પોઈન્ટ યાદ રાખવાના છે કે ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત, મૂડી પરત મેળવવા, બે મુદ્દા યાદ રાખવા, ડિવિડન્ડ મેળવવા અને મૂડી પરત મેળવવા. શું? તો કે ભાઈ પ્રેફરન્સ શેર હોલ્ડર પછી જે હક મળે એને શું કહેવાય, સામાન્ય ઇક્વિટી શેર. ખબર પડી જાય, સમજાઈ જાય, સામાન્ય ઇક્વિટી શેર નો અર્થ આવડી જાય. માત્ર શોર્ટ ફોર્મમાં તમારે, તમે લાઈન દોરી દો, ડિવિડન્ડ મેળવવા, ડિવિડન્ડ નીચે લાઈન દોરો, ડિવિડન્ડ મેળવવા, મૂડી પરત નીચે લાઈન દોરો, અને પછી લાઈન દોરો પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળે. આ ત્રણ મુદ્દા યાદ રાખશો ને તો હું માનું ત્યાં સુધી વ્યાખ્યા તમને ન યાદ રહે ને એવું બને જ નહીં. બને ત્યાં સુધી હું જેટલા મુદ્દામાં લાઈન દોરાવું એટલા ટૂંકમાં મુદ્દા યાદ રાખી લેશો ને. અને આ ઘણાને એવું લાગે ને કે ભાઈ મને તો આખી વ્યાખ્યા કમ્પ્લીટ યાદ રહી જાય છે, મારે લાઈન દોરવાની પેન્સિલ લેવાની તસ્દી લેવી પડે એમ છે જ નહીં.
એના માટે તો વાત જ નથી, કેમ કે એનું માઇન્ડ તો એટલું પાવરફુલ હોય ને કે સ્વામી વિવેકાનંદ ની જેમ કેચઅપ કરી લે. એક વાર ખાલી જોવે ને વાંચે ને, જોવે એને જોવી ન પડે, ખાલી નજર ફેરવે ને ત્યાં એને વ્યાખ્યા યાદ રહી જાય. એટલે એ સ્ટુડન્ટે લાઈન દોરવાની જરૂર નથી. એને ખાલી ખોટી સવારના પોરમાં તસ્દી લેવી નહીં, કેમ કે હું એ જોઉં, મને ખબર છે કેટલા સ્ટુડન્ટ લાઈન દોરે છે, કેટલા સ્ટુડન્ટ ધ્યાન આપે છે, ખબર છે એમ ટૂંકમાં. એટલે એને ઘણા એવા જ હશે કે શરૂ કરીને સાઈડમાં સ્ક્રીન રાખીને ઊંઘતા હશે, પણ પછી જોજો તમને એવું ન લાગે બારમા બોર્ડ આવશે. કોરોના લાઈફ ટાઈમ તો કઈ રહેવાનો નથી, આપણે જીવશું ત્યાં સુધી. અત્યારે કદાચ એવો માહોલ છે તો સારો માહોલ આવી શકે, એમાં માહોલ કઈ વધારે એવો છે ને, આપણે આપણા માઇન્ડમાં વધારે માહોલ દેખતો ક્રિએટ કરી દઈએ છીએ. એટલે હોશિયાર લોકો હોય એને પેન્સિલ ન કાઢવી, તમને વાંધો નહીં ચાલશે એમ. એને એવું લાગે કે હવે મને થોડું ભૂલાવા માંડ્યું છે ત્યારે પેન્સિલથી લાઈન દોરવી. તો મેં કીધું એ પ્રમાણે ત્રણ મુદ્દા યાદ રાખી લેવા, બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સમજવાની ટ્રાય કરવી અથવા તો સમજવું. કારણ કે તમે જો અત્યારે ધ્યાન આપીને સમજશો તો બારમામાં તમને સરળતા રહેશે એમ, ને પછી તમે અત્યારે નોર્મલ લેશો તો પછી ત્યારે તમારે થોડીક મહેનત વધારે કરવી પડશે, વધારે મહેનત માંગી લેશે એમ. એવું નથી કે આ સબ્જેક્ટ બધા સબ્જેક્ટમાં મહેનત, થોડી 50% મહેનત તમે શરૂ રાખો ને કન્ટિન્યુ તોય વાંધો ન આવે એમ. પણ આપણે તો કન્ટિન્યુ ચોપડા મૂકી દઈએ એવું નથી કરવાનું, મહેનત કરવાની છે અને ધ્યાન રાખવાનું છે આપણે એમ. પછી જો આપણે કીધું ને કે પ્રેફરન્સ શેર હોલ્ડર પછી હક મળતો હોય, તો પહેલો હક કોને મળે છે? પ્રેફરન્સ શેર હોલ્ડર ને. પછી કોને મળે છે? ઇક્વિટી શેર હોલ્ડરોને. તો વ્યાખ્યામાં માત્ર ખાલી 2-3 મુદ્દા જ યાદ રાખવાના છે કે ભાઈ ડિવિડન્ડ મેળવવા, મૂડી પરત અને પ્રેફરન્સ શેર હોલ્ડરો પછી હક મળતો હોય. તો ખબર પડી જાય, સમજાઈ જાય. તો એવી રીતના તમારે યાદ રાખવાનું છે. સિસારા મયુર, મયુર મને ખબર છે તને ક્લાસમાં તે ટેન્શન થતું કે મારે લાઈન, તને યાદ રહી જતું ક્લાસમાં, મને ખબર છે વગર પેન્સિલ લાઈન દોરાવે. એટલે હું આશા રાખું છું કે તું લાઈન દોરીશ અને તું વ્યાખ્યા રેડી કરીશ એમ, કેમ કે મને ખબર છે કે તું એવો સરસ રીતના બેઠો બેઠો અને આમ તો આરામ કરતો કરતો લેક્ચર જો છો ને, એટલે મને ખબર છે કે તે આખી ચોપડીની લાઈન દોરી દીધી હશે. ત્યાર પછી જો નીચે આપણને કીધું છે ઇક્વિટી શેરની લાક્ષણિકતા, તો આપણે અત્યારે જોઈએ છે ને કે અર્થ ખબર પડી જાય કે નહીં, સમજાઈ જાય કે નહીં. ત્યાર પછી નીચે આપણને જો કીધું છે લાક્ષણિકતા એમ, તો જોઈએ આપણે લાક્ષણિકતા. તો ઇક્વિટી, સામાન્ય ઇક્વિટી શેરનો અર્થ જોયો, હવે આપણે લાક્ષણિકતાને જોવાની છે કે ભાઈ એના લક્ષણો કયા કયા છે. તો એમાં પહેલી લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો સાચા માલિકો. તો પહેલી લાક્ષણિકતાને આપણે જોઈએ, આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવામાં આવે છે. શા માટે કહેવામાં? કારણ કે તે સૌથી વધારે જોખમ ઉઠાવે છે. જે આપણને કીધું ને કે પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા વધુ જોખમ ઉઠાવે છે. પહેલો હક મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડરો, પછીનો હક મળે છે ઇક્વિટી શેર હોલ્ડરો, પણ સૌથી વધારે જોખમ તો એ જ ઉઠાવે છે. કારણ કે જો હવે કદાચ કંપનીને નફો થયો હોય તો જ ડિવિડન્ડનો દર આ લોકોને મળે, પછી મૂડી પરત કરવા કરતા હોય ત્યારે પ્રથમ હક પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે. એટલે ઇક્વિટી શેર હોલ્ડરોને પાછળ રાહ જોવાની ટૂંકમાં એમ. તો સૌથી વધારે જોખમ એ જ ઉઠાવે. તો જોખમ વધારે ઉઠાવતા હોય તો કંપનીના સાચા માલિકો પણ એ જ ગણાય. ઇક્વિટી શેર હોલ્ડરો ટૂંકમાં ઇક્વિટી શેર ખરીદે છે ત્યારે કંપની પોતાના શેરને બહાર પાડે છે ને, ત્યારે એ કંપની મૂડીનું રોકાણ કરી શકે છે ને. હવે સામે કોઈ શેર હોલ્ડર જ ન હોય એક કઈ પ્રકારના શેર ખરીદવા વાળા, તો કોઈ પણ કંપની ચાલી શકે ના ચાલી શકે. કહેવાય ને, હું તમને પહેલા કહેતી કે વિદ્યાર્થી વગરની શાળા શાળા ન કહેવાય એમ. જે જેટલી શાળામાં શિક્ષકોનું મહત્વ એટલું જ વિદ્યાર્થીનું મહત્વ હોય છે. તો આવી જ રીતના કોઈ પણ કંપની શરૂ હોય ને તો એ કંપનીમાં પણ એવું જ હોય છે કે કંપનીમાં કોઈ પણ પ્રકારના શેર હોલ્ડરો ન હોય ને તો એ કંપની કંપની ના કહેવાય એમ. તો અહીંયા શેર હોલ્ડર છે ને કંપનીના સાચા માલિકો ગણાય. અને તમને યાદ હોય ને તો મેં ચાલુ ક્લાસે લેક્ચરમાં એક વાર કીધું હતું કે આગળ આપણે જેમ સમજશું તેમ આવશે, ત્યારે એમાં વિધાન આવ્યું હતું, એક વાક્ય લખેલું કે શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો ગણાય છે. શા માટે? મેં તમને વિધાન સમજાવ્યું હતું તમને યાદ હોય ને. તો અહીંયા એ કંપનીના પોતે સાચા માલિકો ગણાય છે. શા માટે માલિકો ગણાય? કારણ કે એ સૌથી વધારે જોખમ ઉઠાવે છે. કોણ ઉઠાવે? ઇક્વિટી શેર હોલ્ડરો. આપણે આ ઇક્વિટી શેર હોલ્ડર ની લાક્ષણિકતા જોઈએ છે. તો ખબર પડી જાય. તો પહેલા મુદ્દામાં તમારે સાચા માલિકો એટલું યાદ રાખવાનું, અને ખાલી એટલું યાદ રાખવાનું કારણ કે બધું જોખમ ઉઠાવે છે. તો પહેલો મુદ્દો સમજાઈ જાય.
કે શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો છે, કારણ કે વફાદાર સાથી કહેવામાં છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતા પણ શું કરે વધુ જોખમ ઉઠાવે છે, ખબર પડી જાય. ત્યાર પછી જે આપણને બીજું લક્ષણ એવું કીધું છે, મતાધિકાર. ટૂંકમાં એનો મત કેટલો છે, એનો આમાં કહીએ ને તો એ પોતે આમાં ઇન્વોલ્વ કેટલા છે, એ પોતે એની રાય કેટલી આપે છે. તો જોઈએ આપણે કંપનીની સભામાં, કેવી સભા, તો કે સામાન્ય સભા. સામાન્ય સભામાં ઇક્વિટી શેરહોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે. ઇક્વિટી શેરહોલ્ડરોને જ્યારે મેં તમને કીધું હતું ને, કોઈ પણ કંપનીની શરૂઆત કરતી એના 14માં કે 15માં દિવસે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવે, તો ઈ સભામાં હક આપવાનો અધિકાર કોને છે? ઇક્વિટી શેરહોલ્ડરોને. હવે ઘણા ને એવો પ્રશ્ન થતો હશે કે મેમ આપણે વ્યાખ્યામાં તો જોયું, એમાં તો એવું કીધું પ્રેફરન્સ શેર હોલ્ડર પછી હક મળતો હોય. વાત તમારી સાચી, પરંતુ અહીંયા આપણે કોના લક્ષણોને સમજીએ છીએ? ઇક્વિટી શેર હોલ્ડરોના લક્ષણોને. તો આપણને અહીંયા પ્રેફરન્સ શેર હોલ્ડરોની માહિતી આપી નથી. જો પ્રેફરન્સ શેર હોલ્ડરોના લક્ષણોને સમજવાના હોય તો અહીંયા ઇક્વિટી શેરનો ભાર વધારે ના હોત, પરંતુ અહીંયા આપણને કીધું છે ઇક્વિટી શેર હોલ્ડરોનું. તો ઇક્વિટી શેર હોલ્ડરોની વાત કરી છે આપણને, તો ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે. તો ખબર પડી જાય, સમજાઈ જાય. તો બીજો મુદ્દો તમારે મતાધિકાર યાદ રાખવાનો, કે ભાઈ કંપનીની સામાન્ય સભામાં શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે. ટૂંકમાં શેર હોલ્ડરો કોને કહેવાય? કે ભાઈ જે વ્યક્તિ કંપનીના શેર શું કરનાર હોય, ખરીદનાર હોય. ખરીદનાર હોય એ જ કંપનીના શેર હોલ્ડરો ગણાય કે નહીં? તો એ શેર હોલ્ડરો છે ને, એને શું આપવાનો અધિકાર છે? તો કે ભાઈ મત આપવાનો. કોણ? તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને. ખબર પડી જાય બે મુદ્દા, પહેલું છે સાચા માલિકો અને બીજું છે મતાધિકાર. પહેલા મુદ્દામાં ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ સાચા માલિકો છે શા માટે, તો વધુ જોખમ ઉઠાવે છે. કોની કરતા? તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર કરતા. ત્યાર પછી બીજા મુદ્દામાં એવું કીધું છે મતાધિકાર. તો મતાધિકારમાં ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર હોય છે. શા માટે? કારણ કે આપણે ઇક્વિટી શેર હોલ્ડરના લક્ષણો સમજીએ છીએ. ખબર પડી જાય, સમજાઈ જાય. ત્યાર પછીના લક્ષણોમાં જો આપણને કીધું છે ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ એટલે શું? મેં તમને કીધું હતું કે નહીં? તો જો આપણને કીધું છે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ, અને ડિવિડન્ડ નો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. અનિશ્ચિત એટલે કોઈ પણ પ્રકારનો ચોક્કસ હોતો નથી, કોઈ ફિક્સ હોતો નથી. કેટલું ડિવિડન્ડ મળે, મેં તમને પહેલા કીધું ને, કેટલું ડિવિડન્ડ મળે શેના ઉપર આધાર હોય? તો કે નફા ઉપર. કંપનીને જેટલો નફો થયો છે એટલા ટકા ડિવિડન્ડ નો દર મળે. કંપનીના નફાનું પ્રમાણ ઓછું હોય તો ડિવિડન્ડ નો દર પણ ઓછો હોય. ખબર પડી જાય. તો ટૂંકમાં રિસ્કી શેર કહેવાય. એવા આ શેરને રિસ્કી શેર કહેવાય. ઇક્વિટી શેરને જોખમી શેર ગણાય. ખબર પડી જાય. તો જો આપણને કીધું કે આ પ્રકારના શેર હોલ્ડરોને મળતા, આ પ્રકારના એટલે કે ઇક્વિટી શેર પ્રકારના, તો ઇક્વિટી શેર પ્રકારના શેર હોલ્ડરોને મળતા ડિવિડન્ડ નો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. એટલે કોઈ પણ પ્રકારનો ચોક્કસ કે નક્કી હોતો નથી. કંપનીને જેટલો નફો થાય એટલા પ્રકારે શું નક્કી થાય છે? ડિવિડન્ડ. સમજાઈ જાય. તો ત્રીજો મુદ્દો આપણે સમજ્યા ડિવિડન્ડ. ત્યાર પછી ચોથો મુદ્દો છે નફા સાથે સંબંધ. હવે કંપની નફો ધરાવતી હોય, કંપની નફો થતો હોય, તો તમે કોઈ કંપનીના શેર હોલ્ડર હો, માની લો કે તમારી કંપની નફો કરે છે, હું તમારી કંપનીનો શેર હોલ્ડર બની હતી, ખબર અગાઉ હમણાં મેં સમજાવ્યું ત્યારે, તો તમને નફો થયો હોય તો એ નફા સાથે મને કઈક તો સંબંધ હોય ને. કેમ હોય? હું તમારા શેર હોલ્ડર છું એટલા માટે. હવે મેં તમારી કંપનીમાં ક્યારે, હું તમારી કંપનીને ઓળખતી જ ના હોય, તમારી કંપનીમાં શેર હોલ્ડર બની જ ના હોય, ને હું ગમે ત્યારે આવીને એમ કહું ભાઈ મને નફામાં મારો હક છે, મને કોઈ બે ચાર ન નાખે, બાર કાઢી મૂકે એમ. તો આવી રીતના કોઈ પણ વ્યક્તિનો હક હોય શકે? તો નફા સાથે સંબંધ કોણ ધરાવે? કે ભાઈ જે વ્યક્તિ પોતે કંપનીનો શેર હોલ્ડર બન્યો હોય. તો જોઈએ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. કોને? ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના શેની સાથે? તો કે નફા સાથે. મેં તમને પહેલા કીધું ને કે નફા સાથે સંબંધ ધરાવે. નફામાં વધઘટ સાથે, નફાના વધઘટ સાથે. નફો વધારે થયો તો ડિવિડન્ડ દરમાં વધારો હોય, નફામાં ઘટાડો થયો તો ડિવિડન્ડ દરમાં ઘટાડો. જો આપણને અહીંયા કીધું ને કે નફા સાથે સંબંધ ધરાવે અને વધઘટ સાથે ડિવિડન્ડના દરમાં પણ શું થાય? વધઘટ. નફો વધારે થયો હોય તો ડિવિડન્ડનો દર થોડોક વધારે મળે, નફો ઓછો થયો હોય તો ડિવિડન્ડનો દર ઓછો મળે. ખબર પડી જાય, સમજાઈ જાય. તો ચાર મુદ્દા વિદ્યાર્થી મિત્રો આપણે સમજ્યા, સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ અને નફા સાથે સંબંધ. ચાર મુદ્દા કમ્પ્લીટ રીતના યાદ રહી જાય, ખબર પડી જાય.
સમજાઈ જાય. ત્યાર પછી જો આપણને નીચે કીધું છે સામાન્ય સભા, તો મેં તમને કીધું ને પહેલા અત્યારે કે ભાઈ કોઈ પણ કંપનીની શરૂઆત થાય એના 14 દિવસમાં સભા બોલાવવામાં આવે, તો એ સામાન્ય સભા આપણે જોઈએ. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો તથા સંચાલકોને ચૂંટવાનો અધિકાર કોને મળે? ઇક્વિટી શેર હોલ્ડરોને. પહેલા તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં શોર્ટ ક્વેશ્ચન, ટૂંકો સવાલ પૂછાય કે ભાઈ સામાન્ય રીતે જો આપણને કીધું ને કે સામાન્ય સભામાં હાજર રહેવાનો તથા તો સંચાલકોને ચૂંટવાનો સૌપ્રથમ અધિકાર કોને મળે વિકલ્પમાં પૂછાય, તો ઇક્વિટી શેર હોલ્ડરોને. અથવા તો પરીક્ષામાં 1 માર્કના સવાલમાં પૂછાય કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને કયો અધિકાર મળે, તો ત્યારે તમારે લખવાનું રહેશે સભામાં હાજર રહેવાનો. 3 મુદ્દા યાદ રાખવાના, સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને ચૂંટવાનો. નોર્મલ 3 મુદ્દા યાદ રાખી લેવાના સામાન્ય સભાના મુદ્દામાં, કે કોને? તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને. કયો? તો કે સભામાં હાજર રહેવાનો, 14 દિવસે સભા ભરાય, સામાન્ય સભા પ્રથમ, તો એ સભામાં હાજર રહેવાનો. પછી મતદાન કરવાનો, અને મતદાન કર્યા પછી સંચાલકોને ચૂંટવાનો, એટલે કે સંચાલકોને નિમવાનો, સંચાલકોને પસંદ કરવાનો, સંચાલકોને એના યોગ્ય હોદ્દા પ્રમાણે નિમણૂક કરવાનો. અધિકાર કોનો મળે છે? તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને મળે છે. પરીક્ષામાં ટૂંકો સવાલ પૂછાય તો આવડી જવો જોઈએ. ફરીથી કહું છું, 5 મુદ્દાને સમજા. પહેલો સાચા માલિકો, ડિવિડન્ડ, સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ અને સામાન્ય સભા. એ સામાન્ય સભામાં ટૂંકો સવાલ પૂછાય, 3 મુદ્દા યાદ રાખવાનો, સભામાં હાજર રહેવાનો, મત આપવાનો અને ચૂંટવાનો અધિકાર. ખબર પડી જાય, સમજાઈ જાય. ત્યાર પછીનો મુદ્દો જો આપણને કીધો છે મૂડી પરત. મૂડી પરત એટલે કે મૂડી એટલે આપણને ખબર છે, અને પરત એટલે કે પાછી આપવી. તો જોઈએ આપણે મૂડી પરત. સામાન્ય રીતે ઇક્વિટી શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન, કંપનીના અસ્તિત્વ દરમિયાન એટલે કંપની જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે, જ્યાં સુધી કંપની શરૂ રહે, ત્યાં સુધી પરત કરવામાં આવતી નથી. જો ખાસ યાદ રાખજો, ઇક્વિટી શેર મૂડી, જે આપણને અહીંયા કીધું છે કે સામાન્ય રીતે ઇક્વિટી શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન એટલે કે જ્યાં સુધી કંપની શરૂ રહેશે ત્યાં સુધી એ રકમ પરત કરવામાં આવતી નથી. પરીક્ષામાં ટૂંકો સવાલ પૂછાય કે ભાઈ કઈ મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી, તો ખાસ યાદ રાખજો કે ઇક્વિટી શેર મૂડી. જો અહીં આપણને કીધું ને આ વ્યાખ્યામાં જોઈ દો ને આપણે કે પ્રેફરન્સ શેર હોલ્ડર પછી હક મળતો હોય, જો અહીંયા બધા હવે પોઈન્ટ ખુલે છે કે ભાઈ જ્યાં સુધી શેર મૂડી, ઇક્વિટી શેર મૂડીમાં કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી મૂડી પરત કરવામાં આવતી નથી. જો કોઈ પણ કારણોસર કંપની બંધ થઈ હોય, કંપનીનું વિસર્જન કરવામાં આવ્યું હોય, કંપની સંકેલી લેવામાં આવે, ટૂંકમાં બંધ કરી દેવામાં આવે, તો કોઈ પણ કારણોસર અમુક નિયમસર અમુક જોગવાઈને આધીન મૂડી પરત કરવામાં આવે. પરંતુ જ્યાં સુધી અસ્તિત્વ છે, શરૂ છે, ચાલે છે, રજૂ છે, ત્યાં સુધી તેની મૂડી પરત કરવામાં આવતી નથી. તો ખબર પડી જાય, સમજાઈ જાય. ત્યાર પછી જો આપણને નીચે કીધું છે વિસર્જન, જો મેં કીધું ને આગળનો મુદ્દો આપણે મૂડી પરત ન જોઈએ, તો હવે વિસર્જન આવ્યું. જો આપણને કીધું છે વિસર્જનમાં મૂડી કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને, પહેલો તો પ્રેફરન્સ શેર હોલ્ડરને જ મળે ને, આપણે વ્યાખ્યામાં જોયું ને, તો પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરવામાં આવે. જો આપણને આ કીધું ને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો કોને પરત કરવામાં આવે, તો કે ઇક્વિટી શેર હોલ્ડરને. ખબર પડી જાય, સમજાઈ જાય. પહેલો કઈ આપણે વ્યાખ્યામાં જોયો પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે, પ્રેફરન્સ શેર હોલ્ડરને રકમ પરત કર્યા બાદ જો રકમ વધે તો જ રકમ પરત કરવામાં આવે. ને અહીંયા ઇક્વિટી શેર હોલ્ડરોનો માંગવાનો પણ અધિકાર નથી, કારણ કે આપણી વ્યાખ્યામાં આપણને શું કીધું છે, પહેલો કોને છે, પ્રેફરન્સ શેર હોલ્ડરને. ખબર પડી જાય. તો પહેલો મુદ્દો સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પરત અને વિસર્જન. ખબર પડી જાય, વિસર્જન એટલે કે જ્યારે કોઈ પણ કારણોસર કંપની બંધ કરવામાં આવી હોય અને કંપનીનું વિસર્જન કર્યું કહેવાય, એટલે કંપનીનું અસ્તિત્વ અહીંયા શું થાય છે, પૂર્ણ થાય છે. ત્યાર પછી જો આપણને કીધું છે લાભ અને વળતર. લાભ એટલે આપણને ખબર છે કે લાભ એટલે ફાયદો, અને ફાયદાનું એને કેટલું વળતર મળ્યું છે. તો જો આપણને કીધું ઇક્વિટી શેર હોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ અને વળતર મળે, તો કેવા મળે, જો આપણે જોઈએ દાખલા તરીકે હકના શેર. હકના શેર એટલે શું ખબર,
જ્યારે કંપનીએ એક વખત કાર્ય કરી લીધું છે, એક વખત કંપની સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ, હવે કંપની ફરીથી નવા સ્વરૂપમાં નવા શેર બહાર પાડે અથવા તો કંપનીની નવી શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ એના જૂના શેર હોલ્ડરોને જે હક આપવામાં આવે ને, પહેલો હક એને કંપનીના હકના શેર કહેવાય. માની લ્યો કે તમે સમર્પણમાં 11 કોમર્સમાં એડમિશન લીધું છે ને, હવે તમે 12 કોમર્સમાં આવી ગયા, તમારા નાના ભાઈ બહેનને જ્યારે 9માં એડમિશન લેવું હોય અને તમે આવીને એમ કહો કે મેડમ હું અહીંયા આપણી સ્કૂલનો સ્ટુડન્ટ, જો કે મેડમ ઓળખી જ જાય સોનલ મેડમ, એટલે ત્યારે ઈ તમે એમ પ્રથમ હક તમને આપવામાં આવે, ભાઈ આપણી શાળાનો સ્ટુડન્ટ છે અને એના ભાઈને એડમિશન લેવું છે, તો ઈ આ છે ને આ હક તમને પહેલા આપવામાં આવ્યો ને, આવું કંપનીમાં એમ હોય કે સૌ પ્રથમ જે શેર હોલ્ડરોને લાભ આપવામાં આવે ને એને હકના શેર કહેવાય. પછી બોનસ શેર, બોનસ એટલે આપણને ખબર છે કે ભાઈ જ્યારે કંપની પ્રોફિટ કરે, નફો પ્રાપ્ત કરે ત્યારે અમુક ટકા બોનસ નક્કી કરવામાં આવે, તો એ બોનસ શેર, શેરનો બજાર ભાવ કે શેરના બજારમાં ભાવ કેટલા છે, એ ભાવોથી વધતા થતા લાભો. પરીક્ષામાં પૂછાય કે ભાઈ ઇક્વિટી શેર હોલ્ડરોને કયા જુદા જુદા પ્રકારના લાભો અને વળતર મળે, તો કે ભાઈ હકના શેર, બોનસ શેર, શેરમાં બજારમાં કેટલો ભાવ વધે ઘટે છે એ પ્રમાણે થતા લાભો. ખબર પડી જાય, સમજાય જાય. ત્યાર પછી છેલ્લો 9મો મુદ્દો છે શેરની નોંધણી. આપણને ખબર છે કે આપણે કંપનીની શરૂઆત કરવી હોય તો કોની પાસે નોંધણી કરાવવી પડે, કંપની રજીસ્ટર પાસે. આપણે જોયું ને ક્લાસમાં સમજતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કંપનીમાં કોઈ પણ પ્રકારનું કાર્ય રજીસ્ટરમાં નોંધણી થયા વગર કોઈ પણ પ્રકારનું કાર્ય થઈ શકે નહીં, અને આપણે શું ન મેળવી શકીએ, નોંધણીનું પ્રમાણપત્ર પણ મેળવી શકતા નથી. તો અહીંયા આપણે નોંધણી કરાવવી જરૂરી છે કે નહીં, તો જો આપણને અહીંયા કીધું છે શેરની નોંધણીમાં છેલ્લા મુદ્દામાં માન્ય શેર બજારોમાં, એટલે કે માન્ય એટલે કે જે શેરો રજીસ્ટરના ચોપડે નોંધાયેલા છે એવી માન્ય શેર બજારોમાં આ પ્રકારની શેરની નોંધણી કરવામાં આવે છે. આ પ્રકાર એટલે કેવા પ્રકારની, તો કે સામાન્ય ઇક્વિટી શેર પ્રકારની, જેથી આ પ્રકારના શેરનું શું થાય, ખરીદ વેચાણ, શું ખરીદ વેચાણ બજાર ભાવે સરળતાથી કરી શકાય, તો કે જે બજારનો ભાવ છે એ બજારના ભાવે કેવી રીતના, તો કે સરળતાથી કરી શકાય છે. તો શેરની નોંધણી કરાવવી પણ જરૂરી છે, તો કે માન્ય શેર બજારમાં એટલે કે હાલના શેર બજારોમાં નોંધણી કરવામાં આવેલી હોય, જેથી શેરનું ખરીદ વેચાણના બજાર ભાવો પણ સરળતાથી કરી શકાય, કારણ કે આપણે ઓલરેડી એકવાર નોંધણી કરી લીધી હોય એટલે કોઈ પણ પ્રકારના પ્રશ્નો સર્જાતા નથી. તો આજના લેક્ચરમાં આપણે જો વ્યાખ્યા જોઈ શેરની, પ્રસ્તાવના અર્થ અને વ્યાખ્યા જોઈ, પછી એના પ્રકારોનો કોષ્ટક જોયું નાનું અમથું, અને સામાન્ય ઇક્વિટી શેરની અર્થ જોયો, વ્યાખ્યા, અને એમાં આપણે એની લાક્ષણિકતા જોઈ, તો ટોટલ 9 લાક્ષણિકતા. તો એ 9-9 લાક્ષણિકતા એ તમારે યાદ રાખવાની. એમાં નોર્મલ રીતે પહેલી સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પરત, વિસર્જન, લાભ અને વળતર, અને છેલ્લું છે શેરની નોંધણી. તો તમારે મેં કીધું એ પ્રમાણે લાઈન દોરાવી પ્રમાણે ટૂંકમાં મુદ્દા યાદ રાખી લેવા, જેથી સરળતાથી રહી જાય. આ 9-9 મુદ્દા કમ્પલસરી યાદ રાખવા, કારણ કે પરીક્ષામાં પૂછાય છે. ટોટલ 2-3 વ્યાખ્યાને આપણે સમજ્યા, શેર કોને કહેવાય અર્થ અને વ્યાખ્યા સમજ્યા, અને સામાન્ય ઇક્વિટી શેર કોને, ટોટલ 3 વ્યાખ્યા સમજ્યા. તો એ 3 વ્યાખ્યા તમારે યાદ રાખી લેવી, અને આગળનું હવે આપણે આવતા લેક્ચરમાં સમજીશું.